સમયની અંદર જો આ જ રીતે માહોલ બન્યો અને જો ખરેખર કેમિકલ લીડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ અહીંયા જે રીતે આજે એક તરફ સાથે અહીંયા ઊભા છે યા તો જે સોચ સાથે આજે અહીંયા ઊભા છે ને એ સોચ આવવાવાળા ખાલી એક થી બે વર્ષ અહીંયા જો ઊભી રહી ગઈ ના તો અહીંયા જેટલા બી લીડર્સ જેટલા બી ડિસ્ટ્રીબ્યુટર્સ અહીંયા પાછળના ઊભા છે ને આવવાવાળા બે વર્ષ પછી દોસ્તો સૌથી મોટા એચિવમેન્ટ જો ગુજરાતના કોઈ એક એરિયાની અંદર થતા હશે તો એ એરિયા દોસ્તો કંઈક ને કંઈક થરાદ રહેવાનું ગાંધીનગર થી બિલોંગ કરું છું આથી એક્ઝેક્ટ 8 વર્ષ 3 મહિના 9 દિવસ પહેલા જે ઓપોર્ચ્યુનિટી જોવાનો ચાન્સ તમને મળ્યો છે એ ચાન્સ દોસ્તો મને મળ્યો હું નહીં જાણતો કે આજે તમે બહાર માર્કેટની અંદર શું કામકાજ કરો છો પણ જ્યારે હું સમજવા માટે બેઠો ત્યારે મારું કામકાજ હતું મોબાઈલ રિપેરિંગ કરવાનું સવારે 9 થી લઈ સાંજે 6-7 વાગ્યાની આસપાસ સુધી હું મોબાઈલ રિપેરિંગ કરતો હતો ખર્ચા કાઢતો દોસ્તો એ જ જમાનામાં મારી મહિનાની આવક 5-7 હજાર રૂપિયા હતી હવે એવા સમયમાં મારા દુકાનના એક ગ્રાહક એક કસ્ટમરે મને પણ ઇન્વાઇટ કર્યો હતો દોસ્તો અને ઇન્વાઇટ કર્યા પછી ગાંધીનગર આંબેડકર ભવનની અંદર સામેની સીટ ઉપર બેસાડ્યો હતો અને બેસાડ્યા પછી આજે અહીંયાથી જે પણ કઈ વસ્તુ સરે બતાવી એ જ વસ્તુ મને પણ બતાવવામાં આવી હતી અને સમજાવવામાં આવી હતી પ્લાન પ્રેઝન્ટેશનની અંદર એટલી બધી કઈ સમજણ નહોતી પડી પણ અહીંયા આવીને જે લાસ્ટમાં જે સર જે મેડમોએ વાત કરી એ વાત સમજાવી કે લાઈફમાં એક વાર જો દુકાન બદલવાથી યા ડિસિઝન લેવાથી જો 2-5-25 હજાર આવવાનો ચાન્સ હોય તો લાઈફમાં પહેલી અને છેલ્લી વાર ચેન્જીસ લેવો જોઈએ કે ના લેવો જોઈએ સર બદલાવ લઈને આવવું જોઈએ કે ના આવવું જોઈએ તો દોસ્તો એક વસ્તુ સિમ્પલ સમજાય કે અહીંયા જેટલા બી લીડર સાઈન કે એમને એક જ વાત કહી કે 10,000, 30,000 યા 70,000 યા 1,00,000 રૂપિયાની પ્રોડક્ટ ખરીદવાથી આજે કોઈ આટલા કમાય છે કોઈ અહીંયા પહોંચ્યું છે આ અચીવમેન્ટ આ સપના પૂરા થયા છે તો એ સાંભળ્યા પછી મને બી એવું થયું કે નહીં યાર આ રીતે જો પૈસા કમાઈ શકાય છે તો હું પણ કામ કરીશ હું પણ કામ કરીશ દોસ્તો થયું એવું કે અમારા ત્યાં ગાંધીનગરમાં રાત્રિ મીટિંગ થાય તો રાતે લેટ નાઈટ મીટિંગ પતા પછી રાતે 11:30 વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યો ઘરે જઈને મારા મધર્સને જગાડે કે મમ્મી ફટાફટ જમવાનું બનાવો તો મમ્મી પૂછે છે કે બેટા ગયાતા ક્યાં તો મેં કહ્યું એ બધું બાજુમાં છોડ તું ફટાફટ જમવાનું બનાવો આજ પછી આપણને ક્યારે બી લાઈફમાં પૈસાનો પ્રોબ્લેમ નહીં આવે તો મારા મધર્સ જે થોડા ઘણા ઊંઘમાં હતા એ જાગી ગયા અને પૂછે છે કે હવે સાચેમાં બોલ ક્યાં ગયો તો મેં એક વાત કરી કે મમ્મી આજે હું એક મીટિંગની અંદર ગયો હતો ઘણા બધા સર ઘણા બધા લીડર્સ મતલબ બહેનો આવ્યા હતા અને એમને એવું કહ્યું છે કે 10,000 રૂપિયાની પ્રોડક્ટ ખરીદવાની 2-3-5 વર્ષ કામ કરવાના અઠવાડિયે 2,10,000 આવશે તો જેવું 2,10,000 આવશે એવું કહ્યું ને તો મમ્મી કમ્પ્લીટલી ટોટલી 100% જાગી અને જાગે એટલે એક જ રિપ્લાય આવ્યો જાગ્યા પછી એક જ રિપ્લાય આવ્યો કે બેટા જમવું હોય તો જમી લે નહીં તો સુઈ જા અને આપણે આ બધું કરવાનું નથી તું મોબાઈલ રિપેર કરે છે બરાબર છે હજુ બી નહીં પહોંચાતું તો આપણી જોડે ખેતીવાડી છે તું એ સંભાળી શકે છે પણ દોસ્તો મમ્મીએ ના પાડી પણ અહીંયા જે લીડર્સને સાંભળ્યા હતા એમના એચિવમેન્ટ જોઈને એક વસ્તુ ડિસાઈડ થઈ હતી કે અહીંયાથી આજે અહીંયા લાસ્ટમાં બી તમે બે બહેનો સાંભળ્યા કે ના સાંભળ્યા તો એ દિવસની મેં એક લેડીઝ બેનને સાંભળ્યા હતા કે યાર એક બેન સ્ટેજ ઉપર આવીને એમ કહે છે કે 10,000 ની પ્રોડક્ટ ખરીદી હું આજે અહીંયાથી ગાડી એચિવ કરી છે ફોરેન ટ્રીપ એચિવ કરી છે આ મહિને 1-2 લાખ કમાવ છું તો મને એક વસ્તુ ત્યાં ફીલ થઈ કે યાર એક લેડીઝ અહીંયાથી જો મહિને 1,00,000 રૂપિયા કમાઈ શકે છે તો નટવર ઠાકોર તે બંગડી નહીં પડી તું બી કમાઈ એક સોચ સાથે તો મમ્મીએ ના પાડી તો બી નિર્ણય કર્યો કે મમ્મી કોના છે તો મારા છે કાલે એમના સપના પૂરા કરવાની જવાબદારી કોની છે તો મારી છે તો મમ્મીના શબ્દોના મમ્મીને સાઈડમાં કરીને નિર્ણય કર્યો કે યાર શું કામ કરીશ દોસ્તો આવું વિચારીને જે વ્યક્તિ મને લઈ ગયા હતા સવારે મતલબ પ્લાન જોવા માટે એમની જોડે હું દુકાને પહોંચ્યું એ પહેલાં ઓલરેડી એ સર ત્યાં અવેલેબલ હતા તો એમને જોઈને ખુશી થઈ કે યાર શું લાઈફસ્ટાઈલ વાળા આટલા બધા તેજ છે સ્ટ્રોંગ છે કે હું મારી દુકાને નહીં પહોંચ્યો એ પહેલાં એ સર એક બાયરથી અહીંયા આવી ગયા ગાંધીનગર તો એમને જોઈને ખુશી થઈ કે જો ખરેખર લાઈફસ્ટાઈલ વાળા આટલા બધા ફાસ્ટ છે ને તો કદાચ હું એમની જોડે જતો રહીશ તો મારા એચ
ફાસ્ટ કાલે થઈ છે તો મેં સરને આખી સ્ટોરી કરી કે સર મમ્મીએ આવું આવું કહ્યું છે કે ધંધો નહીં કરવાનો તો સરે સમજાવ્યું કે નટુભાઈ ટેન્શન ના લો તમારા મમ્મીએ પ્લાન પ્રેઝન્ટેશન જોયું નથી જોયું કોને લે મેં કહ્યું સર મેં તો નિર્ણય તમારે કરવો પડશે આ ટેકનોલોજીનો જમાનો શાયદ બની શકે તમારા મધર આવી ટેકનોલોજી કદાચ ના બી જાણતા હોય તો મેં કહ્યું કે સર 100% વાત સાચી છે તો દોસ્તો એ બેઝ ઉપર ફરીથી સરે સમજાયો સમજાય પછી ફરી વિશ્વાસ આવ્યો કે નહીં હું કરી શકું છું તો ફોર્મ કમ્પ્લીટ કરી દીધું ફોર્મ ભર્યા પછી સરને કહ્યું કે સર હવે શું કરવું પડશે તો સર કે કંઈ જ નહીં કરવાનું રૂપિયા ખાલી 10,000 રૂપિયા આપો મેં સરના ફેસ સામે જોયું કે સર જોથી 10,000 હું લઈ શકતો તો ને ત્યાંથી એડવાન્સમાં ના પાડી મતલબ રાતે જ ના પાડી દીધી તો મગજ લગાવ્યું મોબાઈલ વાળું જેમ કે હાર્ડવેર સોફ્ટવેર બંને કરતો હતો તો મગજ લગાવ્યું કે સર તમારી કંપનીમાં એવી કોઈ સિસ્ટમ નહીં કે પૈસા ભર્યા વગર ધંધો થાય જેમ કે અહીંયા બી હોશિયાર માણસો હશે તો મેં મારું માઇન્ડ લગાવી પૂછ્યું તો સરે એક સવાલ કર્યો કે જમીન છે મેં કહ્યું સર છે ને લેવી છે તો કે ના તો કે લેવી નહીં તો મેં કહ્યું શું કરવું છે તો કે એમાં ઉત્પાદન શું કરો છો એટલે મેં સીઝન વાઇઝ ઘણું બધું બતાવ્યું તો કહ્યું કે ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો લગાવ શું પડે તો મેં હસીને કહ્યું કે સર અમારે અહીંયા ગાંધીનગરમાં તો ઘઉં લગાવવા પડે તમારે બાયડમાં એરંડા લગાવો તો સર કે હશે સર કે સરસ મજાની સ્માઈલ આપી અને કહ્યું કે નટુભાઈ જે રીતે ખેતરની અંદર ઘઉંનું ઉત્પાદન કરવા માટે ઘઉં જ બીજ છે એ જ રીતે માર્કેટમાંથી જો તમારો પૈસો કમાવો છે તો પૈસો જ પૈસાનું બીજ છે તો ત્યારે ઓલરેડી સમજાવ્યું 25 વર્ષની એજ પછી કે સારું વાત બી સાચી છે તો મેં સરને કહ્યું કે સર તમે ચા નાસ્તો કરો હું પૈસા મેનેજ કરીને આવું તો એ જમાનામાં મારા એક ગાઈડન્સ કહેતા હતા ગાઈડન્સ મતલબ સલાહકાર શાયદ આજે તમારો બી હશે કોઈ આડોશી પાડોશી કોઈ વડીલ યા કોઈ સગા સંબંધી છે કે નહીં તો વડીલ દોસ્તો મારા એક ગાઈડન્સ હતા એમની જોડે ચાલતા ગયો એમની દુકાને અને કહ્યું કે બોસ 10,000 રૂપિયા જોઈએ તો જે ગાઈડન્સ છે જે વેપારી છે મારા મતલબ સલાહકાર છે એમને કહ્યું કે અરે યાર તું વેલા વાત કરતો તો મેં કાલે ચૂકવી દીધું મેં કહ્યું બસ 10,000 જોઈએ છે તો એમને કહ્યું કે મેં કાલે જ વેપારીને ચૂકવી દીધા તો ત્યાં ઉભા ઉભા એક વસ્તુ ડિસાઈડ થઈ ગઈ એ દિવસ ડિસાઈડ થઈ ગઈ આખી 8 વર્ષ 3 મહિના 9 દિવસ પહેલા ડિસાઈડ થઈ ગઈ કે માર્કેટમાં જો સલાહ માંગવામાં આવે તો લોકો મફતમાં બેસાડી સમજાવે કોઈના ભરોસા ઉપર આટલી જિંદગી લગાવી ત્યાંથી રિટર્ન વળે દોસ્તો બે ઓપ્શન હતા કે સર ને જઈને વાત કરું કે સર હાલ પૈસા થાય નહીં એક કામ કરો 4 મહિના વેઇટ કરો 4 મહિના કમાઈને પછી હું ધંધો ચાલુ કરીશ અને બીજું એક ઓપ્શન હતું તડપ અને સપના સાથે કે હજુ બી ક્યાંય ટ્રાય કરું કોઈના જોડે માગું તો કદાચ સેટિંગ થઈ જાય તો મારો વિજય કરીને એક મિત્ર હતો જેનું પાર્લર હતું એને કોલ કર્યો ભૈલા ક્યાં તો કહે છે કે પાર્લર ઉપર છું મેં કહ્યું ભૈલા 10,000 રૂપિયા જોઈએ છે તો કે પાર્લરે આવો તો હું તો ખુશ થઈ ગયો ચાલતા ચાલતા સર્કલ ક્રોસ કરીને પાર્લરે પહોંચ્યો તો ત્યાં જતાની સાથે એક બંડલ હાથમાં રાખી દીધું અને કહ્યું કે 10 દિવસમાં રિટર્ન આપજો પૈસા ગણ્યા તો 7,000 જ નીકળ્યો તો થોડું ટેન્શન આવ્યું કે વિજય 7 જ તો કે આ 7 છે જોઈએ તો લઈ જા નહીં તો પાછા ઓપ્શન તો હતો નહીં હેલો ઓપ્શન નહોતો તો 7,000 રૂપિયા દુકાને લઈને આવ્યો નસીબ સારા હતા કુદરત સપોર્ટ કરતી હતી કે પર્સ અને ધોવર ફેર્યું તો 3100 રૂપિયા ટોટલ એમાઉન્ટ નીકળી બંને ભેગી કરી તો 10,100 રૂપિયા આથી 8 વર્ષ 3 મહિના 9 દિવસ પહેલા મારા હાથમાં હતા ને 10,000 રૂપિયા ઘણી સરના હાથમાં આપ્યા કે સર આ 10,000 રૂપિયા આપું છું આ 10,000 મારા મમ્મીના અગેન્સ્ટમાં જઈને આપું છું આ 10,000 આપ્યા પછી આ ધંધા થકી ખાલી મહિને 5-7 હજાર રૂપિયા આવશે તો ચાલશે આવી સામાન્ય સોચ સાથે એક સામાન્ય માણસ 8 વર્ષ 3 મહિના 9 દિવસ પહેલા ઇન્ડસ્ટ્રીમાં આવે છે આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી દોસ્તો સમજવાની કોશિશ કરજો આ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્ટ કર્યા પછી ધંધો શીખવાનો ટ્રાય કર્યો ધંધો સમજવાનો ટ્રાય કરો અપલાઈંગ લીડર્સ ગુરુ હોય જે કહ્યું એ કરતા 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 આજે ઓલરેડી 8 વર્ષ 3 મહિના 9 દિવસ થઈ ચૂક્યા છે જ
જે માણસ અહીંયાથી મહિને 5-7000 રૂપિયા કમાવા માટે આવ્યો તો એ જ માણસ આજે તમારી સમક્ષ ઊભો છે જેને કહી શકાય કે 2,10,000 એક વખત નહીં બે વખત નહીં ત્રણ વખત નહીં ટોટલી 9-9 વખત અહીંયાથી કમાઈ ચૂક્યો છે। ઘણા બધા મિત્રોએ તાળી ના પાડી કે સર 2,10,000 તમે કમાયા હું શું કામ તાળી પર વાત ની સાચી છે સરકાર આવે
તો તમારા મારા જેવા જે કોમન મેન માણસો આજે જે એજ્યુકેટેડ છે લઈને આજે માર્કેટમાં કે 5-10 હજાર માં ફરે છે એમના માટે કંઈક સારું થાય આવી સોચ બી આથી વર્ષો પહેલા મારી હતી પણ થેન્ક્સ માય લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ થેન્ક્સ હાર્મની ગ્રુપ થેન્ક્સ દોસ્તો માય અપ્લાઈ માય ગોડ ગોડ ગેટ દિશાન સર કે દોસ્તો જેની સોચ હતી એક સમય પહેલા કે ગવર્નમેન્ટ કંઈક કરે તો મારું થાય પણ આજે આ પ્લેટફોર્મના માધ્યમથી દોસ્તો કહી શકાય કે એવરી મંથ ગવર્નમેન્ટ કાલે સહાય કરશે યા નહીં કરે હું નહીં જાણતો પણ આ પ્લેટફોર્મના માધ્યમથી દર મહિને 80,000 થી લઈને 1,30,000 ગવર્નમેન્ટને જીએસટી પે કરવાનો ચાન્સ આજે આ પ્લેટફોર્મના ઘણા બધા સવાલ આવતો હશે કે સર આ જીએસટી તો એના માટે જે પહેલા એક વાર આવવું પડે ને એનટીસી આઈટીસી બનવું પડે તો આવી જાય રાઈટ ના જીએસટી શું આવે છે કોકનો મતલબ કોઈ સીએ હોય તો પૂછી લેજો આઈડિયાસ આપી દેશે બાકી તો દોસ્તો કહી શકાય આજે નાના મોટા ઘણા મોટા એચિવમેન્ટ છે જે હું બતાવવા નહીં માંગતો પણ નેક્સ્ટ ટાર્ગેટ છે કે 2022 ખતમ થતા થતા નેક્સ્ટ 2022 ખતમ થતા થતા ઓલરેડી લેવલ બદલાશે અને 2022 ખતમ થતા થતા જે રેકોર્ડ ટર્ન સીલિંગ નો છે હેન્ડ્રિક નો એના હું 4 માં આ પ્લેટફોર્મ થકી કન્વર્ટ કરવાનો બાકી તો થેન્ક્સ ઓલ થરા દિવ્યતી દોસ્તો હું આભારી છું તમારા બધાનો કે તમે જે માન સન્માન ઇજ્જત આપી છે એ માન સન્માન ઇજ્જત લાઈફ ટાઈમ માટે યાદ રહેશે બાકી તો જેટલા બી મિત્રો આયા છે એમના ફર્સ્ટ ટાઈમ છે મારી એક રિક્વેસ્ટ છે સર લાઈફમાં બધાને પૈસા જોઈએ છે બધાને સારી જિંદગી જોઈએ છે બધા મિત્રો ઈચ્છે છે કે એમનો પરિવાર બી સારી લાઈફ જીવે પણ મારી રિક્વેસ્ટ છે સર કોઈને પૂછવા ના જતા પૂછવા ના જશે કેમ કે આજે માર્કેટમાં તમારો મારો કોઈ શુભ ચિંતક નહીં સર તમારી મારા યા તમારા મારા પરિવારની કોઈને પડી નહીં જો પૂછવું છે ને જો પૂછવું છે તો તમારા મધર ફાધરને આજે જઈને પૂછાવો સર 2 વાગે બેસાડી 4 વાગે ઘરે પહોંચો છો તો 5 વાગે ફ્રેશ થઈને મા બાપ જોડે બેસો બેસો એ વાઈફ જોડે જેને કમિટમેન્ટ કરી લઈને આવ્યા હતા તમે એનું કે સપના પૂરા કરીશ બેસો એ બાળક જોડે જે આજે બી સારી ગાડી થી વંચિત છે પૂછો એ માને જ્યારે તમે નાના હતા જ્યારે તકલીફ ઉઠાઈ હતી જ્યારે સર્દ યા તાવ જ્યારે તમને મને આવતો તો જે મધર્સ ના આંખમાંથી પાણી આવતું હતું એ માના આજે જઈને પૂછો કે મમ્મી બતાવો તારા સપના મારી જોડે એક પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ થકી આવા મારા 5 વર્ષમાં એક સપના બાકી એ ગલ્લા મને પૂછવાના છે સર એ પાર્લર વાળો નહીં સમજાવે કે સપના કઈ રીતે પૂરા થાય નહીં સમજે શકે કે અહીંયાથી મહિને 1,00,000 યા 2,00,000 5,00,000 કઈ રીતે આવી શકે એ માં બાપ બતાવશે કે ખરેખર તમારે મારે શું કરવું જોઈએ તો પૂછવું જોઈએ કે ના પૂછવું જોઈએ સર અને એમને આપણને એટલા માટે જ મોટા કરે છે ને કે કાલે એમની ઉંમર થાય ત્યાર તમે એમને સપોર્ટ સહારો બનીએ હલો મારી વાત સમજાય સમાજ એવા મારા ગ્રેટ ગોડ મિસ્ટર દિશાંત નાઈ સર માટે એકવાર જોરદાર ગઈ આજે જે પણ કઈ શું દોસ્તો એમની બદોલત છે આવ્યો તો ત્યારે મોબાઈલ સિવાય કઈ નહોતું આવડતું પણ આજે જે બોલું છું એ બી એમના કારણે જે અચીવમેન્ટ છે લાઈફમાં એ બી એમના કારણે જે જે પર્સનાલિટી છે જે કોમ્યુનિકેશન સ્કિલ છે એ તમામ એમના કારણે છે અને એટલા માટે કહેવામાં આવે છે કે જો એક માણસ લાઈફમાં ક્યારે બી કોઈ પણ વ્યક્તિ ઉપર જો એક વિશ્વાસ મેકે છે એક ભરોસો રાખે છે એ વિશ્વાસ એ ભરોસો 8 વર્ષ પહેલા મેં રાખ્યો તો આજે વિશ્વાસની કિંમત 1,51,70,000 રૂપિયા અહીંયાથી ઓલરેડી થઈ ચૂકી એક વિશ્વાસ આજે તમારે મેકવાનો છે તમે જેમની બી જોડે આવ્યા છો એક વિશ્વાસ મેકો એક રાઈટ ડિસિઝન લો એક નોલેજ સાથે એક સિસ્ટમ સાથે અહીંયાથી આગળ વધો બાકી કંપની વિશે કોઈ અંદર જવાની જરૂર નહીં સર જો ડિસાઈડ કરવું છે ને કંપની વિશે વિચારવાની જરૂર નહીં જો ડિસાઈડ કરવું છે ને તો આજે ડિસાઈડ એ કરી લેજો કંપની તો આવા વાળા 100 200 500 વર્ષ ચાલે
ચાલશે કંપનીમાં તમે ચાલશો કે નહીં એ ડિસાઈડ કરી લેજો બાકી તો ફરી એકવાર દોસ્તો આજે અહીંયાથી જે ચાન્સ મળ્યો જે માન સન્માન ઇજ્જત મળ્યું એનો ખૂબ ખૂબ આભાર દોસ્તો બાકી એક નવી શરૂઆત કરો આપણે બધા અહીંયાથી જોડે મળીને એક નવા ભારતનું નિર્માણ કરીએ એક નવી લાઈફની શરૂઆત કરીએ અહીંયા ઓભેરા યા બેઠેલા તમામ મિત્રો અહીંયાથી એક સક્સેસફુલ લાઈફની શરૂઆત કરે વિશ્વ અદ્વૈત જય હિન્દ જય ભારત.